વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો ધોરણ એક વિષય ગણિત, એમાં ચેપ્ટર ચાર, પ્રકરણ ચાર, બાદ બાકી. કયું છે? બાદ બાકી, બરાબર ને? તો આપણે આગળ ચેપ્ટર ત્રણ સુધી, સરવાળા સુધી પૂર્ણ કરેલ છે. જે વિદ્યાર્થી મિત્રને નોટ ચોપડીમાં બાકી હોય તો એનું હોમવર્ક લેસન અધૂરું બાકી હોય તે પૂર્ણ કરી નાખજો, બરાબર ને? કારણ કે શાળા શરૂ થશે ત્યારે આપણે નોટો ચેક કરીશું, ચોપડી ચેક કરીશું, બરાબર ને? તો તમારું લેસન પૂર્ણ હોવું જોઈએ, બરાબર ને? સરસ. ચલો તો આપણે આજે પ્રકરણ ચાર બાદ બાકી એનો અભ્યાસ કરીએ. તો આપણે પહેલા બાદ બાકી સમજતા પહેલા આપણે આગળના પ્રકરણમાં સરવાળા શીખ્યા, ખરું ને? તો સરવાળામાં આપણે શું કરતા હતા વિદ્યાર્થી મિત્રો? ઉમેરતા હતા. એક હોય અને બીજું કોઈ આપે એ ઉમેર્યું કહેવાય, બરાબર ને? તો આ બાદ બાકી એટલે શું? સરવાળા કરો એટલે ઉમેરવું, ભેગું કરવું બધું મળીને, બરાબર ને? જ્યારે બાદ બાકી એટલે તમારી પાસે પાંચ ચોકલેટ હોય અને તમે બે ચોકલેટ કોઈ તમારા મિત્ર કે તમારા ભાઈ બહેનને આપો તો તમારી પાસે કેટલી રહે? ત્રણ રહે, બરાબર ને? તો આ પાંચમાંથી તમે બે આપી એ બાદ બાકી કહેવાય. શું કહેવાય એને? બાદ બાકી. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બાદ બાકી. આપણે સરવાળાનું ચિહ્ન તો તમે જોયું હતું, ખબર છે ને? શું હતું સરવાળાનું ચિહ્ન? તો આ હતું સરવાળાનું ચિહ્ન. આવું હોય તો એમાં ઉમેરવાનું હોય, આવી નિશાની હોય તો એમાં ઉમેરવાની. આ નિશાની સરવાળાની છે, બરાબર ને? તો બાદ બાકીની નિશાની કઈ થાય? કારણ કે તમારા માટે તો નવો શબ્દ છે, બરાબર ને? એટલે તમને શબ્દ પણ નવો છે તો એની નિશાની તમને ખબર જ ન હોય, ખરું ને? તો આ છે સરવાળાની નિશાની અને આ છે બાદ બાકીની. આડી એકલી લીટી હોય એટલે બાદ બાકી. જે હોય એમાંથી થોડું કોઈને વહેંચી દેવું, આપી દેવું, બાદ કરી દેવું, એને કહેવાય બાદ બાકી. પડીને ખબર વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો તો જુઓ અહીંયા આગળ લઈ લો. શું આવ્યું? લઈ લો. હવે જુઓ આ છોકરીના હાથમાં ફૂલ છે. શું છે? ફૂલ છે. કેટલા ફૂલ છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા ફૂલ છે? પાંચ ફૂલ છે. એમાંથી તમે બે લઈ લો છો. છોકરી પાસેથી તમે કેટલા ફૂલ લઈ લો છો? બે. કેટલા લો છો? બે. તો હવે આ છોકરી પાસે કેટલા ફૂલ છે? એક, બે અને ત્રણ. કેટલા વધ્યા? ત્રણ વધ્યા. બે ઓછા પાંચ ઓછા બે બરાબર ત્રણ. આ થઈ બાદ બાકી. ચલો અહીંયા આગળ કેટલા પાંદડા છે પહેલા બોક્સમાં? એક, બે, ત્રણ અને ચાર. કેટલા છે? ચાર પાંદડા છે. બીજા બોક્સમાં તમે કેટલા લઈ લો છો? એક અને બે. તો હવે કેટલા બચ્યા? બે. કેટલા વધ્યા? બે લીધા એટલે વધ્યા કેટલા? બે વધ્યા. કેટલા વધ્યા? બે. તો ચાર ઓછા બે બરાબર બે. ચારમાંથી બે જાય તો કેટલા બચે? બે. કેટલા બચે? બે. હવે તમને એવી રીતે સમજણ ન પડે, અહીં તો ચિત્ર આપ્યા છે તો ખ્યાલ આવે, બરાબર ને? કે જે ચિત્ર છે એમાંથી થોડા કાપી દેવાના અથવા લઈ લેવાના, તો બાકીના બધે એ બાદ બાકી કહેવાય. પણ જ્યારે દાખલા હોય ત્યારે ચાર ઓછા બે હોય તો શું કરવાનું? એવો પ્રશ્ન થાય ને તમને, તો શું કરવાનું? ચાર મીંડા કરવાના અથવા તો લીટા કરવાના. અને કેટલા કાપવાના છે? ઓછા કેટલા કરવાના છે? બે. તો બે મીંડા ઉપર લીટો કરી દેવાનો, બરાબર ને? તો વધે કેટલા? બે. આવી રીતે પણ તમે કરી શકો છો. આગળ જુઓ, અહીંયા આગળ ફૂલ છે અને ફૂલની ઉપર કેટલા પતંગિયા બેઠા છે? એક, બે ને ત્રણ.
કેટલા છે? ત્રણ. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? ત્રણ. તો હવે એ ત્રણ પતંગિયા આપણે લઈ લઈએ છીએ. શું કરીએ છીએ? લઈ લઈએ છીએ. આ ફૂલ ઉપરથી ત્રણ પતંગિયા લઈ લઈએ છીએ. તો હવે ફૂલ ઉપર એક પણ પતંગિયું દેખાતું નથી. આ ત્રણ હતા અને ત્રણ લઈ લીધા. ત્રણ ચોકલેટ હોય તમારી પાસે, ત્રણે ત્રણ તમારા બેનને કે ભાઈને આપી દો, તો તમારી પાસે કશું જ વધે નહીં. તો કશું જ ના હોય તો એ શું થઈ જાય? શૂન્ય. શું થઈ જાય? શૂન્ય. તો ત્રણ હતા, ત્રણ ગયા, ત્રણ પતંગિયા હતા, એ ત્રણે ત્રણ લઈ લીધા, તો વધે શું? શૂન્ય. કશું જ ના હોય તો એને શૂન્ય કહેવાય. હવે જુઓ, અહીંયા આગળ આ બાળક પાસે ત્રણ પેન્સિલ છે. કેટલી છે? ત્રણ. કેટલી છે વિદ્યાર્થી મિત્રો? ત્રણ. હવે ત્રણમાંથી એક પેન્સિલ આ છોકરીને આપે છે. કેટલી આપે છે? એક. જુઓ, એના હાથમાં એક છે, એ છોકરીને આપતું ચિત્ર છે, બરાબર ને? તો ત્રણ હતી એની પાસેથી, એની પાસે એમાંથી એક લઈ લીધી આ છોકરીએ. કોણે લીધી? છોકરીએ. તો આ ત્રણ હતી અને એક લઈ લીધી. તો એક લઈ લીધી એની ઉપર આપણે ચેકો મારી દઈએ. તો કેટલી વધી એના હાથમાં? બે. કેટલી વધી? બે. કેટલી વધી? બે. ત્રણ હતી એમાંથી એક બાદ થઈ, તો વધી કેટલી? બે. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે આગળ જોઈએ. જુઓ, તમારે પણ ચોપડી ખોલો ત્યારે પેન્સિલ હાથમાં જ રાખવાની, ખરું ને? જેથી કરીને હું તમને સમજાવું તો તમે લખી શકો, બરાબર ને? ચલો અહીંયા આગળ કેટલા જગ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. છ જગ છે, એમાંથી ચાર જગ તૂટી ગયા. શું થયું? તૂટી ગયા, બરાબર ને? છ હતા એમાંથી ચાર તૂટી ગયા. તો વધ્યા કેટલા? એક અને બે. તો ચાર ઓછા છ ઓછા ચાર બરાબર બે. છ હતા, ચાર તૂટી ગયા, વધ્યા બે, બરાબર ને? તો આ બાદ બાકી કહેવાય. જે હોય એમાંથી ઓછા થાય, ઓછા કરીએ એટલે એ બાદ બાકી કરી કહેવાય. ચલો અહીંયા આગળ કેટલા દેડકા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા છે? પાંચ છે ને અહીંયા લખેલું. સરસ. ઓછા, આ નિશાની મેં તમને હમણાં સમજાવ્યું ને, એક સાદી લીટી હોય એ ઓછા કાનની નિશાની કહેવાય. એટલે આવી નિશાની હોય ત્યારે આપણે હંમેશા બાદ કરવાનું. શું કરવાનું? બાદ. એટલે જે હોય એમાંથી ઓછા કરવાના, બરાબર ને? જુઓ, હવે બે દેડકા પાણીમાં પડતા દેખાય છે. તો ઉપર કેટલા બેઠા છે? ત્રણ. કેટલા બેઠા છે? ત્રણ. એક, બે ને ત્રણ. તો પાંચ ઓછા બે બરાબર ત્રણ. કેટલા થયા? પાંચ ઓછા બે બરાબર ત્રણ. કેટલા વધ્યા? હવે પાંચમાંથી બે પાણીમાં ગયા તો કેટલા વધ્યા? ત્રણ, બરાબર ને? ખાનું ખાલી છે તો તમારે અહીંયા જવાબ લખવાનો છે. ચલો, કેટલા પાંદડા છે ઝાડની ડાળી ઉપર? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલા પાંદડા છે? નવ. ઓછા, એમાંથી નીચે કેટલા ખરી પડ્યા છે? એક, બે, ત્રણ અને ચાર. કેટલા ખરી પડ્યા છે? ચાર. હવે ઝાડ ઉપર કેટલા, ઝાડની ડાળ ઉપર કેટલા પાંદડા રહ્યા આપણે ગણીએ? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા બચ્યા? પાંચ. પાંચડે પાંચ, બરાબર ને? હવે જુઓ, ટોપલીમાં કેટલી કેરી છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. એક ટોપલીમાં પાંચ કેરી છે. એમાંથી આ છોકરીએ એક કેરી લીધી છે ખાવા માટે. પાંચ ઓછા એક, તો પાંચમાંથી એક લઈ લે છે. તો કેટલી બચી? ગણજો મારી સાથે. હં, એક, બે, ત્રણ અને ચાર. કેટલી બચી? ચાર. જો અહીંયા આપ્યું છે આ ટોપલીમાં, તો જવાબમાં લખીશું આપણે ચોગડે ચાર, બરાબર ને? ચલો આગળ.
જુઓ અહીંયા આગળ ગ્લાસ કેટલા છે? એક બે ત્રણ. કેટલા છે? ત્રણ. તો ખાલી બોક્સમાં આપણે શું લખીશું? તો ગળે ત્રણ. હવે ત્રણે ત્રણ શું થયું? તૂટી ગયા. શું થયું? તૂટી ગયા. તો અહીંયા આગળ ત્રણ લખશું, કારણ કે ત્રણે ત્રણ તૂટી ગયા છે. ત્રણ ઓછા ત્રણ, ત્રણે ત્રણ હતા, ત્રણ હતા, ત્રણે તૂટી ગયા. તો હવે વધે શું? કશું જ નહીં, એક એક ગ્લાસ વધતો નથી. તો જવાબ શું આવશે? શૂન્ય. શું આવશે? શૂન્ય. હવે જુઓ કેટલા જમરૂપ છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત. કેટલા છે? સાત. તો નીચે બોક્સમાં લખીશું આપણે સાતડે સાત. એમાંથી કેટલા લઈ લીધા છે? ચાર. એક બે ત્રણ ચાર. કેટલા લીધા? ચોગડે ચાર. તો બચ્યા કેટલા? એક બે અને ત્રણ. કેટલા બચ્યા? ત્રણ. તો ખાનામાં લખીશું તો આપણે તગડે ત્રણ. બરાબર ને? તો શું દાખલો બને? સાત ઓછા ચાર બરાબર ત્રણ. સાત હતા, એમાંથી ચાર લીધા અને બચ્યા કેટલા? ત્રણ. આગળ જુઓ કેટલા ટામેટા છે? એક બે ત્રણ ચાર પાંચ અને છ. કેટલા છે? છ. તો નીચે બોક્સમાં આપણે શું લખીશું? છગડે છ. એમાંથી કેટલા ટામેટા લઈ લીધા? એક બે ત્રણ અને ચાર. કેટલા લઈ લીધા? ચાર. બરાબર ને? છ હતા, એમાંથી ચાર લઈ લીધા છે. તો બચ્યા કેટલા? બે. કેટલા બચ્યા? બે. લખાઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રને? સરસ. ચલો આગળ જુઓ. અહીંયા આગળ કુંડું છે, એની અંદર ફૂલ આપેલા છે. ફૂલનો છોડ છે, એની ફૂલ છોડ ઉપર કેટલા ફૂલ છે આપણે ગણીશું. હા, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. નીચે ખાનામાં લખીશું સાતડે સાત. કેટલા ફૂલ છે? સાતડે સાત. ઓછા સાતે સાત ફૂલ આપણે લઈ લીધા છે. કેટલા લીધા છે? બધા જ ફૂલ આપણે લીધા છે. તો અહીંયા સાત લખી નાખીશું. બરાબર, સાત હતા, એમાંથી સાતે સાત જતા રહ્યા. તો અહીંયા કશું વધે નહીં. તો જવાબ આવશે શૂન્ય. શું આવશે? શૂન્ય. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સમજણ પડી ને? ચલો આગળ અહીંયા ત્રણ ગાય હતી, એમાંથી એક ગાય જતી રહે છે. તો વધે કેટલી? એક જાય તો બે વધે. અહીંયા જુઓ કેટલી ચોપડી છે? એક બે ત્રણ અને ચાર. કેટલી છે? ચાર. તો ખાનામાં લખીશું આપણે ચોગડે ચાર. એમાંથી આપણે લીધી કેટલી? એક બે ને ત્રણ. લીધી કેટલી? ત્રણ. તો અહીંથી આપણે કાપી નાખીશું એક બે અને ત્રણ. તો બચી કેટલી? એક. તો જવાબમાં આપણે શું લખીશું? એકડે એક. ચલો કેટલા ટામેટા છે? એક બે ત્રણ ચાર. કેટલા ટામેટા છે? ચાર. ચારે ચાર એમ નામ છે, આપણે લીધા નથી. કશું છે આના હાથમાં? નથી. તો ચારે ચાર જે છે એ જ છે. તો પહેલા ખાનામાં લખીશું ચાર ઓછા, લીધા નથી એટલે કશું નથી લીધું, એટલે એથી શું થઈ જશે? શૂન્ય. તો ચારના ચાર કેટલા બચશે? જે હતા એના એ રહેશે. બરાબર ને? ચલો કેટલી ઘરડી છે? એક બે અને ત્રણ. કેટલી છે? ત્રણ. એમાંથી બે લઈ લીધી છે. કેટલી લીધી છે? એક અને બે. કેટલી લીધી છે? બે. અહીંયા ત્રણ હતી, એમાંથી બે લીધી છે. બરાબર એક. કેટલા વધશે? એક. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ જઈએ. બાદબાકી શું છે? બાદબાકી. તો અહીંયા આગળ પાંચ ગોળ કરેલા છે. કેટલા છે? એક બે ત્રણ ચાર અને પાંચ. ઓછા એટલે બાદબાકી ચાર. તો અહીંયા આપણે જે ગોળ છે એમાં ચાર ગોળ ઉપર ચોકડી મારી દઈએ એટલે એ બાદ કરવાના છે. તો વધે કેટલું? એક. આ છે આડી બાદબાકી,
અને આ છે ઊભી બાદબાકી. આડી કરો, ઊભી કરો, જવાબ તો સરખા જ આવે, ખરું ને? તો ચાર, પાંચમાંથી ચાર જાય, પાંચમાંથી ચાર બાદ કરીએ તો વધે કેટલા? એક. જો એવી રીતે શીખવું હોય તો તમે અહીંયા આગળ ગોળું કર્યું છે એ રીતે તમે નોટબુકમાં કરી શકો અથવા આંગળીના વેઢાથી ગણી શકો. તો જુઓ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ છે, બરાબર ને? એમાંથી આપણે બાદ કેટલા કરવાના છે? ચાર. તો ગણી લઈએ, એક, બે, ત્રણ અને ચાર. તો વધ્યું કેટલું? એક. કેટલું વધ્યું? એક. હવે જુઓ અહીંયા આગળ છ મીંડા છે, ઓછા બે, બે કાઢી લેવાના છે. તો બે ઉપર ચોકડી મારેલી છે, હા. તો હવે જે બચ્યા એ જવાબ આવશે, એક, બે, ત્રણ અને ચાર. શું જવાબ આવશે? છ ઓછા બે બરાબર ચાર. આગળ જુઓ, અહીંયા આગળ કેટલા ગોળ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલા છે? નવ. તો અહીંયા આગળ નવમાંથી કેટલા બાદ કરવાના છે? પાંચ. તો પાંચ મીંડા ઉપર આપણે શું કરીશું? ચોકડી મારી દઈશું. તો હવે વધ્યા કેટલા? એક, બે, ત્રણ, ચાર. કેટલા વધ્યા? ચાર. તો નવ ઓછા પાંચ બરાબર ચાર. હવે જુઓ અહીંયા આગળ ચાર મીંડા છે, એક, બે, ત્રણ, ચાર, અને ચારે ચાર ઉપર શું કરેલું છે? ચોકડી મારેલી છે. એટલે શું દાખલો બનશે? ચાર ઓછા ચાર, ચાર હતા અને ચાર લઈ લીધા. તો શું વધ્યું? શૂન્ય. શું વધ્યું? શૂન્ય. આગળ જુઓ કેટલા છે ગોળ? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. કેટલા છે? આઠ. એમાંથી કેટલા બાદ કરવાના છે? ત્રણ. કેટલા બાદ કરવાના છે? ત્રણ. તો આપણે ત્રણ મીંડા ઉપર ચોકડી મારી દઈશું. તો કેટલા વધશે? એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા વધશે? પાંચ. જો આ છે આડી બાદબાકી અને આ છે ઊભી બાદબાકી. દાખલા તો સરખા જ છે. છ ઓછા બે બરાબર ચાર, નવ ઓછા પાંચ બરાબર ચાર, ચાર ઓછા ચાર બરાબર શૂન્ય, આઠ ઓછા ત્રણ બરાબર પાંચ. બરાબર ને? જવાબ સરખા જ આવશે, ખાલી ફરક એટલો જ છે કે આ આડી દાખલા છે અને આ ઊભા દાખલા છે. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો તો અહીંયા તમારો ચોપડીમાં બાદબાકી પ્રકરણ ચારનો ભાગ એક પૂર્ણ થાય છે. તો તમારે ચોપડીમાં આવી રીતે દાખલા લખવાના છે, એના જવાબ લખવાના છે. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? હા. તો હવે ચોપડીમાં તમારે હવે નોટબુકમાં તમારે શું લખવાનું છે હું તમને સમજાવી દઉં, બરાબર ને? કારણ કે આપણે હોમવર્ક પણ કરતા જ રહેવું પડે, જેથી કરી અને આપણને આવડે, બરાબર ને? ચલો અહીંયા આગળ જુઓ કેટલા મીંડા છે. જો આપણે ચોપડીમાં ચિત્રો આપ્યા હતા ને, પરંતુ તમને ચિત્ર દોરતા તો ફાવે નહીં, તમારા વાલીને પણ ના ફાવે એવા ચિત્રો છે. એટલા માટે મેં ચોપડીનું અહીંયા નોટબુકમાં આ રીતે અલગ ચિત્ર બનાવી અને વિડીયોમાં સમજાવું છું, જેથી કરીને તમારી નોટબુકમાં તમને લખવામાં સરળતા રહે. તો પ્રકરણ ચાર બાદ બાકી. તો અહીંયા આગળ કેટલા મીંડા છે? પાંચ. એમાંથી બે લઈ લીધા, આ બે લઈ લીધા. તો કેટલા બચ્યા? ત્રણ. એક, બે ને ત્રણ. કેટલા વધ્યા? ત્રણ. જુઓ અહીંયા આગળ કેટલા ત્રિકોણ છે? એક, બે, ત્રણ અને ચાર. કેટલા ત્રિકોણ છે? ચાર. એમાંથી આપણે કેટલા લઈ લેવાના છે? બે. કેટલા લેવાના છે? બે. તો વધે કેટલા? બે. કેટલા વધે? ચાર હતા એમાંથી બે લઈ લીધા. તો કેટલા વધ્યા? બે. જુઓ અહીંયા આગળ ચોકલેટ કેટલી છે? ત્રણ. એક, બે અને ત્રણ. એમાંથી ત્રણે ત્રણ આપણે લઈ લીધી. શું કર્યું? લઈ લીધી. તો વધે શું? એક પણ ચોકલેટ ન વધે, એટલે એ બની જાય શૂન્ય. શૂન્ય બધા કહેવાય, શૂન્યની કોઈ જ કિંમત હોય નહીં. જુઓ અહીંયા આગળ કેટલા ફુગ્ગા છે? એક, બે અને ત્રણ.
અને અહીંયાથી ત્રણમાંથી કેટલો લીધો છે? એક. કેટલો લીધો છે? એક. તો બચ્યા કેટલા? બે. કેટલા વધ્યા? બે. હવે જુઓ અહીંયા આગળ કેટલા ફુગ્ગા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલા છે? છ. એમાંથી આપણે કેટલા લેવાના છે? ચાર. તો આપણે ચાર કાપી નાખીએ. એક, બે, ત્રણ, ચાર. તો વધ્યા કેટલા? બે. કેટલા વધ્યા? બે. છ ઓછા ચાર બરાબર બે. છ ઓછા ચાર બરાબર બે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ નોટમાં ઉતારવાનું છે, બરાબર ને? તમે જોઈ લો. જો ચિત્ર છે ને એ તમને દોરતા ન ફાવે ચોપડીમાંથી, એટલે તમને ફાવે એવા ચિત્રો મેં અહીંયા નોટબુકમાં દોર્યા છે. જો તમને ન ફાવે તો તમે તમારા વાલીની મદદ લઈ શકો છો, બરાબર ને? વાલીને કહેવાનું, મમ્મી હોય, પપ્પા હોય, કાકા હોય, કોઈ હોય, કાકી હોય, તો આપણે એમને કહેવાનું કે મને આ રીતે દોરી દો, પછી હું જવાબ મારી જાતે લખીશ, બરાબર ને? તો આ રીતે તમારે નોટબુકમાં લખવાનું છે. આગળ જુઓ કેટલા ચોરસ છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. એમાંથી પાંચ ઓછા બે, પાંચ ઓછા બે, એટલે અહીંયા આગળ બે કાપી નાખીએ. તો બચ્યા કેટલા? એક, બે અને ત્રણ. એક, બે અને ત્રણ, બરાબર ને? પાંચમાંથી બે જાય તો ત્રણ બચે. જુઓ અહીંયા આગળ પાંદડા કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. નવ છે, એમાંથી આપણે આ ચાર જે છે એ લઈ લીધા છે. તો બચ્યા કેટલા? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા બચ્યા? પાંચ. તો નવ ઓછા ચાર બરાબર પાંચ, બરાબર ને? નોટમાં સાથે સાથે લખતા રહેજો, બરાબર ને? ચલો આગળ. હવે જુઓ અહીંયા આગળ કેટલી ગુલ્ફી છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલી છે? પાંચ. એમાંથી એક આપણે લઈ લીધી છે. કેટલી લીધી છે? એક. અહીંયા એક ઉપર ચેકો મારી દઈએ તો બચી કેટલી? એક, બે, ત્રણ, ચાર. કેટલી બચી? ચાર. પાંચ ઓછા એક બરાબર ચાર, બરાબર ને? ચલો અહીંયા આગળ ત્રણ ગ્લાસ છે, એક, બે અને ત્રણ. તો પહેલા ખાનામાં શું લખીશું આપણે? ત્રગડે ત્રણ લખીશું. ત્રણ, ત્રણ ઓછા ત્રણ બરાબર ઝીરો. ત્રણ છે, ત્રણે ત્રણ તૂટી ગયા છે, તો શું વધે? શૂન્ય વધે. શું વધે? શૂન્ય. તમારી પાસે ત્રણ ચોકલેટ હોય અને ત્રણે ત્રણ તમારા મિત્રને આપી દો તો તમારી પાસે કશું જ ના રહે, બરાબર ને? કઈ ના રહે, એને શું કહેવાય? શૂન્ય કહેવાય. શું કહેવાય? શૂન્ય. હવે આગળ જુઓ કેટલી લખોટી છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેટલી લખોટી છે? સાત. એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? ચાર. તો આપણે અહીંયા આગળ એક, બે, ત્રણ અને આ ચાર, ચારે ચારે લખોટી પર આપણે ચેકો મારીશું તો કેટલી વધશે? એક, બે ને ત્રણ. કેટલી વધશે? એક, બે ને ત્રણ. તો સાત ઓછા ચાર બરાબર ત્રણ. જો અહીંયા ત્રણ બચી છે ને, તો મળી ગયો જવાબ. સાતમાંથી ચાર જાય તો કેટલા બચે? ત્રણ. અહીંયા આગળ કેટલા ટામેટા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. પહેલા ખાનામાં શું લખીશું? છ. એમાંથી કેટલા બાદ કરવાના છે? ચાર. તો ચાર ઉપર આપણે લીટો મારી દઈએ, બરાબર ને? તો વધ્યા કેટલા? એક અને બે. કેટલા વધ્યા? બે. ચલો આગળ. ત્રણ ત્રિકોણ છે, કેટલા છે? ત્રણ. એક, બે અને ત્રણ. ત્રણ છે, એમાંથી આપણે એક લઈ લઈએ છીએ, બરાબર ને? હા, તો ત્રણમાંથી એક લઈ લઈએ છીએ તો એક ઉપર ચેકો મારીએ એટલે વધ્યા કેટલા? બે. કેટલા વધ્યા? બે.
તો 3 - 1 = 2. આગળ ચલો, કેટલા બેટ છે? 1, 2, 3, 4. કેટલા છે? 4. હવે એમાંથી કેટલા આપવાના છે? 3. કેટલા આપવાના છે? 3. તો 3 ઉપર આપણે આમ ચેકો મારી દઈશું, બરાબર. તો બચ્યું કેટલું? 1. કેટલું બચ્યું? 1. જુઓ આગળ, કેટલા ફૂલ છે? 4. 1, 2, 3, 4. કેટલા છે? 4. તો પહેલા ખાનામાં શું લખીશું? 4 વડે 4. હવે 4 - 4 આપણે લઈ લીધા, તો શું વધશે? 4 - 4 લઈએ તો શું મૂકવાનું થશે? 0, બરાબર. 4 માંથી 0 જાય તો કેટલા વધે? 4 ના 4, બરાબર ને. આગળ, કેટલા ચોરસ છે? 1, 2 અને 3. કેટલા ચોરસ છે? 3, બરાબર ને. એમાંથી કેટલા લેવાના છે? 2. કેટલા લેવાના છે? 2. તો વધે કેટલા? 1. કેટલા વધે? 1. 3 - 2 = 1. 3 - 2 = 1. પડે છે ને સમજણ વિદ્યાર્થી મિત્ર? તો આ તમારી નોટબુકમાં તમે ઉતારી દેજો, બરાબર ને. હું વિડીયો ચાલુ રાખું છું, કોઈને થોડું ઘણું બાકી હોય તો તે પૂર્ણ કરો. લખાઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રને? સરસ. ચલો આપણે હવે આગળ જઈએ. આપણે ચોપડીમાં જોયું હતું ને મીંડા કાપવાના, બરાબર ને. પછી તમે આંગળીના વેઢાનો પણ ઉપયોગ કરી શકો છો. જો અહીંયા આગળ કેટલા આપ્યા છે? 5. હંમેશા મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ થાય, 5 માંથી 6 બાદ થાય નહીં. જે સંખ્યા હોય એનાથી ઓછી સંખ્યા જ બાદ બાકીમાં કરી શકાય, બરાબર ને. ચલો પહેલું જે છે એક્ઝામ્પલ, એમાં પહેલા કેટલા આપ્યા છે મીંડા? 5. તો અહીંયા આપણે ગણીએ 5. 1, 2, 3, 4, 5, બરાબર. 5 માંથી કેટલા બાદ કરવાના છે? 4. 1, 2, 3 અને 4. તો વધ્યું કેટલું? 1. કેટલું વધ્યું? 1. અથવા તો અહીંયા આગળ 5 છે તો આપણે 5 લીટા કરી દઈશું. 1, 2, 3, 4, 5, બરાબર ને. તો એમાંથી બાદ કેટલા કરવાના છે? 4 - 4. તો આપણે અહીંયા 4 લીટા ઉપર ચેકો મારી દઈશું તો કેટલા વધશે? 1. કેટલા વધશે? 1. આગળ, અથવા તો અહીંયા આગળ 4 મીંડા ઉપર ચોકડી મારી દેવાની, બાકી વધ્યા એ જવાબ. અહીંયા આગળ જુઓ, 6 - 2. તો આ એમને ગોળ કર્યા છે, એમાં 6 - 2, તો 2 ઉપર ચેકો મારી દઈશું, બરાબર ને. તો કેટલી વધશે? 1, 2, 3, 4. કેટલી વધશે? 4. 6 - 2 = 4. અહીંયા પણ 6 - 2 = 4. ચલો આગળ, કેટલા મીંડા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો દાખલો શું છે? 9 - 5 શું છે? 9 - 5. તો આપણે 5 ગોળ ઉપર ચોકડી મારી દઈએ. 1, 2, 3, 4, 5. તો કેટલા બચ્યા? 1, 2, 3, 4. કેટલા બચે? 4. અહીંયા આગળ 9 માંથી 5 જાય તો બચે 4. આગળ, અહીંયા 4 છે. 1, 2, 3, 4. 4 માંથી 4 બાદ કરવાના છે. 4 - 4 ઉપર શું કરીશું? ચોકડી મારીશું, બરાબર ને. એટલે 4 - 4 = 0. 4 - 4 = 0. આગળ, કેટલા ગોળ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા છે? 8. એમાંથી 3 મીંડા કાઢી નાખીશું,
તો વધશે કેટલા? એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા વધશે? પાંચ. આઠમાંથી ત્રણ જાય તો પાંચ રહે, બરાબર ને? અહીંયા આઠમાંથી ત્રણ જાય તો પણ પાંચ રહે. કેટલા રહે? પાંચ. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્ર? તો તમારી નોટબુકમાં આવી રીતે ચોપડીમાં જે લખાયું છે એ જ છે નોટબુકમાં, પરંતુ એમાં જે ચિત્ર છે એ તમને દોરતા ફાવે નહીં, બરાબર ને? એટલા માટે મેં તમને અહીંયા નોટબુકમાં બીજા અલગ ચિત્રો દોરી અને તમને સમજાવ્યા છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? જે વિદ્યાર્થી મિત્રને લખવાનું બાકી હોય તે પૂર્ણ કરવાનો આગ્રહ રાખે, બરાબર ને? તો આ છે નોટબુકમાં ઉતારવાનું. તો નોટબુકમાં કેટલું ઉતારવાનું? તો આ એક પાનું, ફરીથી સમજાવું છું હં, આ એક પાનું, આ બીજું પાનું, આ ત્રીજું પાનું અને આ છે ચોથું પાનું, બરાબર ને? કયું પાનું છે? ચોથું પાનું, બરાબર. તો તમારે આ નોટબુકમાં સારા અક્ષરે ઉતારવાનું છે. જો ચિત્ર દોરતા ના આવડે તો વાલીની મદદ લેજો. ચલો આવજો, આવતા પીરિયડમાં આપણે પ્રકરણ ચારનો ભાગ બે શીખીશું.